હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? ચાલો હવે આપણે આજે આગળ પણ શીખી ગયા અને આજે આપણે નવી નવી ઇન્દ્રિયો વિશે માહિતી મેળવવાની છે. તે પહેલાં આપણે એક ગેમ રમીએ. તો બધા ગેમ રમવા માટે રેડી છો ને? ચાલો તો હવે તમે મને ધ્યાનથી જોજો. તો બાળકો, આપણને અહીં થોડા અવાજ સાંભળવા મળશે, તે તમારે ધ્યાનથી સાંભળવાના છે અને તમારે વિચારવાનું છે કે આ શાનો અવાજ હશે. એના માટે તમારે ધ્યાનથી સાંભળવું જરૂરી છે, બરાબર ને? તો તમે ધ્યાનથી સાંભળશો, બરાબર? ચાલો તો હવે સાંભળવા માટે રેડી રહેજો, ઓકે? ચાલો. ફરી એક વાર વગાડું છું. તો તમે આ અવાજો બરાબર સાંભળ્યા? તમે શું ધાર્યું હશે કે આ શાના અવાજો છે? વિચારો, તમે વિચાર્યું? તમે શું ધાર્યું હશે? શાનો અવાજ હશે? તમે પણ કંઈક આવું જ ધાર્યું હશે, બરાબર ને? હા, એ ચમચીનો અવાજ હતો, બોલનો અવાજ હતો અને વાડકીનો અવાજ હતો. તમે આ ધાર્યું હતું કે કંઈક બીજું? કોને બીજી વસ્તુ ધાર્યું હતું? કોને કોને બીજી વસ્તુનો અવાજ સંભળાયો હતો? ઓકે, તો ચાલો આપણે હવે પાઠ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે આપણી પાંચ ઇન્દ્રિયો વિશે વાત કરી. તમે આગળ જોઈ જ ગયા હશો કે આપણે અલગ અલગ પ્રાણીઓના કણ વિશે વાત કરી. તો આપણે આપણા મનુષ્યની પાંચે પાંચ ઇન્દ્રિયો વિશે ઊંડાણમાં ચર્ચા કરી. તો સૌ પ્રથમ આપણે આંખ વિશે વાત કરીશું. આપણી પાંચ ઇન્દ્રિયોમાંથી આંખ એ આપણી એક ઇન્દ્રિય છે. તો તમને બધાને ખબર છે આંખ શું કામ કરે? બધાને ખબર જ હશે. કોણ કહેશે આંખ શું કામ કરે? જોવાનું. જોવાનું, રાઈટ. તમે આ વસ્તુ જોઈ શકો છો? નોટબુક છે, આ કંપાસ બોક્સ છે. હા, તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર? એટલે આંખ આપણને જોવામાં મદદરૂપ થાય છે. ચાલો હવે બીજી ઇન્દ્રિય છે નાક, બરાબર? તો નાક શું કામ કરે છે? કોણ કહેશે મને? સૂંઘવાનું. સૂંઘવાનું, રાઈટ. તો હવે તમે અહીં જોઈ શકો છો, જો આ છે જીરું અને આ છે અજમો. આ દરેક આ બંને વસ્તુની તમે સુગંધ લેશો તો બંનેની અલગ અલગ છે. જુઓ, આ બંનેને તમે સૂંઘી જોજો, બરાબર? તો આપણને અલગ અલગ પ્રકારની સુગંધનો અહેસાસ થાય છે, બરાબર ને? આપણે અલગ અલગ પ્રકારની સુગંધ મેળવી શકીએ છીએ. તો નાક દ્વારા આપણે સૂંઘવાનું કામ કરી શકીએ છીએ. એ જ રીતે આ જાસૂદનું ફૂલ છે અને આ બારમાસીનું ફૂલ છે. આ બંનેની સુગંધમાં કંઈક અંતર છે? વિચાર. તો બાળકો, હવે આપણે સ્વાદની ઇન્દ્રિયો વિશે વાત કરવાની છે. ચાલો, તો લીંબુ આપણે ખાઈએ છીએ તો ખાટો રસ લાગે છે, બરાબર ને? સ્વાદ ખાટો લાગે છે. આ મીઠું છે, ખારો સ્વાદ લાગે છે. મેથી, મેથીનો સ્વાદ કેવો લાગે છે? કોણ કહેશે મને? હા, કડવો. અને ખાંડ, આ આપણે ખાઈએ તો આપણને કયો સ્વાદ લાગે છે? મીઠો, બરાબર? એટલે ખાટો, ખારો, કડવો, મીઠો, દરેક પ્રકારના સ્વાદ આપણે જીભની મદદથી ચાખી શકીએ છીએ. તો જીભ પણ આપણી એક ઇન્દ્રિય થઈ ને, બરાબર? ચાલ, તો હવે સ્પર્શની ઇન્દ્રિયની વાત કરવાની છે. તો તમે અહીં જોઈ શકો છો, જુઓ, આ આંબાનું પાન છે. જુઓ, એની ધર
ને સ્પર્શ કરીએ તો આપણને એક સરખી લાગે છે, બરાબર. આ થોડી ખરબચડી લાગે છે, આ પાન પણ થોડું ખરબચડું લાગે છે, આ જાસૂદનું પાન છે, આ કમરકનું પાન છે, આ સપાટી સીધી છે, બરાબર. તો આ દરેક સપાટી આપણને ખબર પડે છે, થોડી ખરબચડી છે, થોડી સીધી છે, થોડી વાંકી છે, તો આપણને સ્પર્શ દ્વારા ખબર પડે છે કે આ ખરબચડું છે, સીધું છે, બરાબર બરાબર. અને આ છે ડ્રેગન ફ્રૂટનો છોડ. જુઓ, એમાં પાન હોતા નથી, પરંતુ આ પ્રકારની રચના હોય છે. જુઓ, એમાં આપણે પકડીએ, સ્પર્શ કરીએ તો કાંટા કાંટા જેવી રચના હોય છે, બરાબર. ધ્યાનથી જોયું, ચાલો આપણે મનુષ્યના કહન વિશે જોઈએ. તો આ કહનની રચના છે. તમે બરાબર જોઈ શકો છો કે કહનમાં કોઈ પણ પ્રકારનો અવાજ છિદ્રમાંથી પ્રવેશ થાય છે, પછી કોઈ પણ પ્રકારનો અવાજ કહનની અંદર એક ભૂંગળામાં પ્રવેશે છે, અને કહનના પડદા ઉપર એ અવાજ અથડાય છે, અને પડદા પર અથડાય ત્યારે આપણને અંદરથી વાઇબ્રેશન થાય છે કહનની અંદર, અને આપણે એ અવાજ સરળતાથી સાંભળી શકીએ છીએ. તો બાળકો, આપણે આગળ ઘણા બધા પ્રાણીઓના કહન વિશે ચર્ચા કરી ગયા, તો આપણે આજે થોડું એનું રિવાઇઝ કરી લઈએ, યાદ કરી લઈએ, બરાબર. તો આપણે હાથીના કહન વિશે ચર્ચા કરી હતી. તો કોણ કહેશે મને હાથીના કહન કેવા હોય છે? કોઈને યાદ છે? ચાલો, કોણ કહેશે મને? બોલો. હા, બોલ પાર્થ. મોટા મોટા. વેરી ગુડ. હાથીના કાન મોટા મોટા પંખાની પાંખ જેવા હોય છે. ચાલો હવે નેક્સ્ટ, જિરાફના કાન કેવા હોય છે? કોણ કહેશે? બોલો. બોલ તો જીર, જિરાફના કાન કેવા હોય છે? હા, પાન જેવા આકારના, બરાબર. પાન જેવા આકારના હોય છે, બરાબર. ચાલો હવે ઉંદરના કાનની પણ વાત કરી હતી. તો ઉંદરના કાન કેવા હોય છે? વિચારો તો, વિચારો વિચારો, બરાબર. આપણે આગળ તો જોઈ ગયા, કોને ખબર છે? હા, ઉંદરના કાન નાના નાના હોય છે, બરાબર. ચાલો હવે ભેંસ, ભેંસના કાન કેવા હોય છે? કોણ કહેશે મને? કોઈને ખબર છે? હા, ભેંસના કાન માથાની બે બાજુ પર હોય છે, અને એ પણ ઝાડના પાન જેવા જ લાગે છે, બરાબર. ભેંસના કાન કેવા કાં હોય છે? માથાની બે બાજુ પર. ક્યાં હોય છે? માથાની બે બાજુ પર. હવે હરણના કાન. તો હરણના કાન પણ માથાની બાજુ પર, બે બાજુ પર જ હોય છે, પણ એ પણ પાન આકાર જેવા મોટા મોટા જ હોય છે, બરાબર. હવે કોઈ પ્રાણી બાકી રહ્યું કે જેની આપણે ચર્ચા કરવાની રહી જાય છે? કોઈને ખબર છે? કોઈ બાકી છે? હા, કૂતરાના કાન, બરાબર. યાદ આવ્યું ને? તો કૂતરાના કાન કેવા હોય છે? ખબર છે કોઈને? ચાલો, કોણ કહેશે મને કૂતરાના કાન કેવા હોય છે? બોલ તો પાર્થ. નીચે નમેલા અથવા ઉપર સીધા તાર. વેરી ગુડ. કૂતરાના કાન થોડા નીચેની તરફ નમેલા હોય છે, તો કેટલાક કૂતરાના કાન એકદમ સીધા તત્તાર હોય છે. જુઓ, અલગ અલગ પ્રકારના કૂતરા હોય છે. કેટલાક કૂતરાના કાન નીચેની તરફ નમેલા હોય છે, તો કેટલાક કૂતરાના કાન ઉપર સીધા તત્તાર, માથાની ઉપર સીધા હોય છે, બરાબર. તો તમને બધાને અલગ અલગ પ્રકારના પ્રાણીઓના કાન વિશે માહિતી મળી ગઈ
બધાને ખબર પડી? હજુ કોઈને કંઈ કન્ફ્યુઝન છે? બધાને સમજ પડી ને? ચાલો તો બાળકો, હવે પછીના પાઠની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. બાય.